લાકડિયા રાપર પોલીસ મથક અને બાલસરની મુલાકાત લેતા જિલ્લા પોલીસ વડા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ વાગડ વિસ્તારના લાકડિયા પોલીસ મથકના નવા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ સમયે પીઆઈ આર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. રાપર તાલુકાના સરહદી બાલસર પોલીસ મથકમાં આવતા સરહદી વિસ્તાર અંતર્ગત સરહદી વિસ્તારમાં આવેલા ગામોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં બેલા ગામે ગામલોકો સાથે ચર્ચા કરી હતી. સરહદ વિસ્તારના ગામો અને રણ વિસ્તારમાં આવેલા સુરક્ષા એજન્સીઓ સાથે તાલમેલ રાખી કોઈ અજાણ્યા શખ્સ આવે કે કોઈ અનિચ્છનીય ચીજવસ્તુ હોય અથવા કોઈ સંદિગ્ધ વસ્તુ ચીજ મળી આવે અથવા અન્ય કોઈ હિલચાલ જોવા મળે તો નજીકના પોલીસ મથકે અથવા સીમા સુરક્ષા દળને જાણ કરવા માટે અનુરોધ કર્યો હતો. બેલા ગામે મળેલી સીમા સરહદી મુલાકાત સમયે બાલસરના ઇન્ચાર્જ પીએસઆઈ જીજી જાડેજા પણ જોડાયા હતા. ઉપરાંત બાલસર પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓની પણ મુલાકાત લઈ પ્રશ્નો સાંભળ્યા હતા. બપોર બાદ રાપર પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. રાપર પોલીસ મથકના પૂરતા સ્ટાફ અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. ઉપરાંત પૂર્વ કચ્છના તમામ પોલીસ મથક અને તમામ પોલીસ વિભાગને અલાયદા મોબાઈલ નંબર ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જે તે પોલીસ મથકે લોકલ નંબર બંધ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તે પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે બીએસએનએલ સાથે સંકલન કરવામાં આવશે. ઉપરાંત જે તે પોલીસ મથક હેઠળના લોકો થાણા અમલદારનો સંપર્ક સાધી શકે તે માટે મોબાઈલ નંબર ફાળવવામાં આવશે. ઉપરાંત વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી. રાપર પીઆઈ વીકે ગઢવી તેમજ પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. આજે પૂર્વ કચ્છ પોલીસ વડા એ લાકડિયા બાલસર અને રાપર પોલીસ મથકની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા હાથ ધરી હતી.